વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ગોકુલ વાટિકા સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ વોરા સમાજના રહીશો વર્ષોથી એક સાથે કોમી શુઆર વાતાવરણમાં વસવાટ કરે છે, ત્યારે સોસાયટીના મુસ્લિમ બિરાદરને મક્કા મદીના મિની હજ તરીકે જાણીતા ઉમરા યાત્રાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા ગોકુલ વાટિકા સોસાયટીના હિન્દુ સમાજના રહીશો દ્વારા તેમનું સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં હજ યાત્રાએ જઈ આવેલા હાજીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ ધર્મના 5 ફર્જ પૈકી 1 ફર્જ આર્થિક ક્ષમતા ધરાવતા મુસલમાનને મક્કા મદીના હજ યાત્રાએ જવાનું હોય છે અને વચગાળે મિની હજ યાત્રા તરીકે દર્શનાર્થે ઉમરા યાત્રા માટે જતા હોય છે. પણ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ગોકુલ વાટિકા સોસાયટી કે જ્યાં હિન્દુ મુસ્લિમ એક જ સોસાયટીમાં નાતી જાતિના વાડાથી પર એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બની એક સાથે વર્ષોથી વસવાટ કરે છે અને ગોકુલ વાટિકા સોસાયટીના મુસ્લિમ બિરાદર ગફુરભાઈ વોરા કે જેઓ ST કંડક્ટરની ફરજ મુક્તિ બાદ તેઓને મક્કા મદીના દર્શનાર્થે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની વાતની જાણ સોસાયટીના હિન્દુ સમાજના રહીશ પ્રમુખો અને સભાસદોને થતા આનંદની લાગણી સાથે ઉમરા યાત્રી ગફુરભાઈ વોરા અને અન્ય આફ્રીડ પઠાણનું ફૂલાર પહેરાવી સન્માન કાર્યક્રમ અને સોસાયટીના તાજેતર હજી યાત્રાએ જઈ આવેલા હાજીઓનું ભવ્ય અભિવાદન કરી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો એ ગોકુલ વાટિકા સોસાયટીના સહયોગથી હજ પડવા ઉમરો કરવા જતા ગફુરભાઈ અને તસ્લીમબેનનું સ્વાગત અને જે અગાઉ મક્કા મદીનાની હજ કરીને આવ્યા છે એ બધા પરિવારોનું સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ 3 દિવસ પર સનરાઈઝ સ્કૂલના જે બાળકો હતા એ હરણી તળાવની અંદર બોટિંગની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના તરુણ મૃત્યુ થયા તેમનું પણ મૌન પાડીને એમના પ્રત્યે એક કરુણાની લાગણી દરેક ઉપસ્થિત રહેલા સભાસદોએ વ્યક્ત કરી. આવા પ્રોગ્રામો અવારનવાર ગોઠવાય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકતા અખંડતા અને એકબીજા સાથે ભાઈચારાની લાગણી કેળવાય. ને અગાઉ હું 50 વર્ષ સુધી ગોઠળા ગામની અંદર રહ્યો, ગોઠળા મારી કર્મભૂમિ ગણાય, પણ એ કર્મભૂમિની અંદર પણ જે અજ પડવા જતા હતા એમના અવારનવાર સન્માનના કાર્યક્રમો થયેલા ને એમાં હું સહભાગી થતો હતો એટલે મને વિચાર આવ્યા કે એ કામ આપણે ગોકુલ વાટિકા સોસાયટીની અંદર પણ કરીએ તો એક નવો રસ્તો ઊભો થાય અને આવનારા દિવસોની અંદર આ કાર્યક્રમો ચાલુ ને ચાલુ રહે જેનાથી એકબીજાની સાથે એટેચમેન્ટ કેળવાશે અને એકબીજા પ્રત્યે સારી પ્રેમની લાગણી કેળવાશે એવી પરવરદિગારને સાથે અમારી પ્રાર્થના અને અપેક્ષા છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.